આજે આપણે આપણી ભૂલ નથી સ્વીકારી શકતા. આપણે ખોટું કરતા હોઈએ છીએ તો હું ખોટો છું એવું આપણને ભાન નથી થતું. આપણે આપણા અહંકારને આપણે આપણે સત્તાઓના કારણે વડીલોનું અપમાન કરતા થાય છે. આપણને ખબર નથી રહેતી. લોકો કોકને છેતરે છે ને, છેતરે છે ને, તો એ પાછા નથી પડતા. એક જણે દુકાને આવીને ઓલા શેઠને ખીજાવા માંડ્યો, શેઠ તમને ખબર પડે છે કાંઈ આ તમે હાબુ કેવા વેચો છો, કે પૈસા લઈ લો છો ને આવો આવો ખરાબ માલ આપો છો, આવા હાબુ આપો, શું દઉં? એક કપડાં ધોયા ને ત્યાં એક વેચ ચડી ગયા, ચડી ગયા એટલે ટૂંકા થઈ ગયા, આવા હાબુ હવે મારે કેમ પહેરવા? ખાંધું હસીને ઓલા શેઠે કીધું, એક કામ કરો. તો કે હું એમાં ચિંતા હે નહીં કરો, પણ શું કરવું, કપડાં એક વેચ ટૂંકા થઈ ગયા. કે એક કામ કરો, તમે નાઈ નાખો હાબુથી. એ હાબુથી તું નાઈ નાખે એટલે તું ટૂંકો થઈ જાય, એટલે બે હરખું થઈ જાય. આવી 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 ખોરી દાનતો આપણી થવા માંડી છે. તે છતાં ભગવાન અને સમાજની સામે કઈક દોઢ ડાયા ને કઈક હું કઈક છું ને એ વાત જ ભયા કરીએ. સીતાજીને ધન્યવાદ દેવો પડે એનો કોઈ વાંક નથી, અને તે છતાં કહે છે પ્રભુ મને માફ કરજો.